ચૂંટણી કોઈ પણ હોય, ટિકિટ ન મળતા અસંતોષ અને નારાજગી સામાન્ય બાબત છે। ભાજપે મોટા ભાગના વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપતા ઘણા ધારાસભ્યો અને તેમના સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે। નેતાઓ પણ પોતાના સમર્થકોના રોષને આગળ ધરીને મેદાનમાં ઉતર્યા છે। અરવલીના બાયડથી ભાજપે ધવલસિંહ ઝારાને ટિકિટ ન આપતા તેમના સમર્થકો નારાજ થયા છે। બાયડમાં ધવલસિંહના કાર્યાલય બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો ભેગા થયા। તેમનામાં ભારે રોષ પણ જોવા મળ્યો। વર્ષ 2017માં બાયડથી કોંગ્રેસની ટિકિટ પર જીતેલા ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા બાદ આજ બેઠક પર હારી ગયા હતા। ટિકિટ ન મળતા તેમનું કહેવું છે કે તેઓ પક્ષના વિરોધમાં જઈને કોઈ નિર્ણય નહીં લે। સમર્થકોની લાગણી છે અને લાગણી સાથે હું માનું છું કે એમની લાગણી હોઈ શકે છે, પરંતુ મારે શું કરવું શું નહીં એ સમર્થકો સાથે ચર્ચા વિચારણા કરવાની છે। મારે સમર્થકો સાથે રહેવાનું છે, હું કામ કરવા અહીંયા આવ્યો છું, નહીં કે કોઈ રીતે જઈને મારે પાર્ટી વિરુદ્ધ કામ કરીને અપક્ષ ઇલેક્શન લડવું હોય કે આ કરવું હોય એ કરવા નથી આવ્યો। મારે પ્રજાનું કામ કરવું છે અને કામ કરવા માટે ધારાસભ્ય હોવું જરૂરી નથી। વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખી। મધુ શ્રીવાસ્તવ અગાઉ ઘણીવાર ટિકિટ માટે જાહેરમાં દાવેદારી નોંધાવી ચૂક્યા હતા। તેમણે દાવો પણ કર્યો હતો કે ભાજપ તેમને ટિકિટ જરૂરથી આપશે અને તેઓ છેલ્લી વાર ચૂંટણી લડીને જીતશે। જો કે આમ ન થયું। ભાજપે અશ્વિન પટેલને ટિકિટ આપી દેતા મધુ શ્રીવાસ્તવ ભડક્યા છે। એવી ચર્ચા છે કે તેઓ કોંગ્રેસના સંપર્કમાં છે, જો કે તેઓ કોંગ્રેસમાં જોડાય તેની શક્યતા ઓછી છે। તેઓ અપક્ષ ચૂંટણી લડે તેની પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે। મારા કાર્યકર્તા કહે છે કે જે પાર્ટીથી લડવું એ પાર્ટીથી લડીશ। મારા કાર્યકર્તા કહે છે કે ભાઈ પાર્ટી નિર્ણય ભારતીય જનતા બદલે અને મને લડાવે એ કાર્યકર્તા કહે છે એ પ્રમાણે કરવાનો છું। જીતવાનો નક્કી જ છું, એમાં તો કોઈ નવાઈ નહીં। કોઈ બી પહેલવાન કુસ્તી લડતો હોય તે હારવાની વાત ના કરતો હોય, જીતવાની જ વાત કરતો હોય। હું જાતે લડવાનો, કાર્યકર્તા કહે છે કે આને લડાવો તો એને લડાઈશું। તો આ તરફ વડોદરાની પાદરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલની ટિકિટ ન મળતા તેઓ ભાજપથી નારાજ છે। તેમનો આક્ષેપ છે કે ગીતાબેન રાઠવા અને રંજન ભટ્ટના લીધે તેમની ટિકિટ કપાઈ છે। તેમણે ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાની ઉમેદવારી સામે પણ સવાલો ઉઠાવ્યા છે। હવે તેઓ અપક્ષ દાવેદારી નોંધાવીને ભાજપના ઉમેદવારને હરાવવા મક્કમ છે। ભાજપને ખુલ્લેઆમ હરાવવાના પ્રયત્નો કર્યા, ગમે તેવા આક્ષેપો કર્યા, એને પાર્ટી જો ટિકિટ આપતી હોય અને ભાઈ કાલે હારી જાય તો કે મોમાં એ કર્યું, આપ જાણો છો કે અલ્પેશભાઈ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી, અલ્પેશ ઠાકોર બાય ઇલેક્શન હારી ગયા તો કે શંકર ચૌધરી હરાવી દીધા। એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન ના થાય એના માટે મેં અપક્ષ ઉમેદવારી કરવાનું નક્કી કર્યું છે। વડોદરાની કરજણ બેઠક પર ભાજપે અક્ષય પટેલને રિપીટ કરતા સતીશ નિશાળિયાએ બળવો પોકારી લીધો છે। તેમણે અક્ષય પટેલ સામે જનતાના કામો ન કરવાનો આક્ષેપ પણ કર્યો। હવે તેઓ અપક્ષ કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કરી શકે છે। તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ કરી છે। તમે જે કારણોસર મારું નામ કપાયું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર હોત તો અમે સહસ સ્વીકારી લેત, પરંતુ જ્યારે આવી રીતે અક્ષયભાઈને જ્યારે ટિકિટ આપતા હોય ત્યારે અમારા કાર્યકરો હોય કે અમે કોઈ પણ અમારા આગેવાનો હોય અમે સ્વીકારવા તૈયાર નથી। મેં કોઈની પણ સાથે મિટિંગ હજુ કરી નથી, પરંતુ મારા કાર્યકરો કદાચ એવું કે તમે અહીં લડો તો અહીં લડીશ, અપક્ષ કહેશે તો અપક્ષ લડીશ, કારણ કે મારા કાર્યકરો જ મારા હાથપગ છે અને એ જ રીતે જ મારા શુભેચ્છકો કે એ પ્રમાણે જ હું કામ કરીશ। તો આ તરફ બોટાદમાં ભાજપના કાર્યકરોએ બંને બેઠકો પરના ઉમેદવારનો વિરોધ નોંધાવ્યો છે। ઘનશ્યામ વિરાણી અને શંભુપ્રસાદ ટુંડિયાની ઉમેદવારી સામે બોટાદમાં ભારે વિરોધ કરાયો। ભાજપના 500થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા પણ આપ્યા। કાર્યકરોની માંગ છે કે સુરેશ ગોધાણી અને આત્મારામ પરમારને ટિકિટ આપવામાં આવે। તો આ તરફ ભાજપના ધારાસભ્ય અને ડભોઈથી ઉમેદવાર શૈલેશ મહેતાએ પક્ષના રિસાયેલા નેતા અને ધારાસભ્યોને સલાહ આપી છે। ટિકિટ ન મળતા નારાજ નેતાઓને તેમણે અયોગ્ય પગલું ન ભરવાની સલાહ આપી, આ માટે તેમણે કારણ પણ આપ્યું છે।
भारतीय जनता पक्ष में जे कोई सामे जाए एमनी कान कीधी पर ग्रहण लागी जाए। हूँ मैं गई काले कीधु तू आज कहू छू अपना मार्फते मित्रों ने विनंती करूँ छू कि भारतीय जनता पक्ष में रहो, आज नहीं तो काले तमारी कदर थशे, पण कोई खोटू पगलू ना ले। હવે જોવું એ રહેશે કે નારાજ નેતાઓ શૈલેષ મહેતાની સલાહ માને છે કે પછી ક્યાંકથી ટિકિટની વ્યવસ્થા કરે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.